जय स्वर अने व्यंजन एक साथ लखीए
ધ છે ધનુષ, ધનુષ એટલે ધનુષ. ન છે નગાડા, નગાડા એટલે નગારું. પ છે પતંગ, પતંગ એટલે પતંગ. ફ છે ફળ, ફળ એટલે ફળ. બ છે બકરી, બકરી એટલે બકરી. ભ છે ભગત, ભગત એટલે ભગત. મ છે મછલી, મછલી એટલે માછલી. ય છે યજ્ઞ, યજ્ઞ એટલે યજ્ઞ. ર છે રથ, રથ એટલે રથ. લ છે લડકી, લડકી એટલે છોકરી. ચલો બાળકો, ફરી એક વખત મારી સાથે તમારે બોલવાનું છે. હિન્દી હિન્દી શબ્દ સામે ગુજરાતી અર્થ. કમળ, કમળ એટલે કમળ. ખરગોશ, ખરગોશ એટલે સસલું. ગણેશજી, ગણેશજી એટલે ગણપતિ. ઘડી, ઘડી એટલે ઘડિયાળ. ચરખા, ચરખા એટલે રેડિયો. છત્રી, છત્રી એટલે છત્રી. જહાજ, જહાજ એટલે જહાજ. ઝંડા, ઝંડા એટલે ઝંડો અથવા ધ્વજ. ટમાટર, ટમાટર એટલે ટામેટું. ઠઠેરા, ઠઠેરા એટલે કંસારો. ડમરું, ડમરું એટલે ડમરું. ઢકના, ઢકના એટલે ઢાંકણું. બાણ, બાણ એટલે બાણ. તલવાર, તલવાર એટલે તલવાર. થન, થન એટલે આચળ. દવાદ, દવાદ એટલે સાઈનો ખડ્યો. ધનુષ, ધનુષ એટલે ધનુષ. નગાડા, નગાડા એટલે નગારું. પતંગ, પતંગ એટલે પતંગ. ફળ, ફળ એટલે ફળ. બકરી, બકરી એટલે બકરી. ભગત, ભગત એટલે ભગત. મછલી, મછલી એટલે માછલી. યજ્ઞ, યજ્ઞ એટલે યજ્ઞ. રથ, રથ એટલે રથ. લડકી, લડકી એટલે છોકરી. ચલો હવે બસે વજન. સસે શરબત. સસે ષટકોણ. સસે સપેરા. સપેરા એટલે મદારી. હસે હલ. હલ એટલે હળ. ક્ષસે ક્ષત્રિય. ક્ષત્રિય એટલે ક્ષત્રિય. જ્ઞસે જ્ઞાની. જ્ઞાની એટલે જ્ઞાની. ત્રસે ત્રિશુળ. ત્રિશુળ એટલે ત્રિશુળ. શ્રસે શ્રવણ. શ્રવણ એટલે શ્રવણ. તો બાળકો, ચિત્રો ઓળખીને આપણે હિન્દી શબ્દ સામે ગુજરાતી અર્થ બોલ્યા. ફરી એક વખત મારા જોડે તમારે બોલી જવાનું છે. વસે વજન. વજન એટલે વજન. શરબત એટલે શરબત. ષટકોણ એટલે ષટકોણ. સપેરા એટલે મદારી. હળ એટલે હળ. ક્ષત્રિય એટલે ક્ષત્રિય. જ્ઞાની એટલે જ્ઞાની. ત્રિશુળ એટલે ત્રિશુળ. શ્રવણ એટલે શ્રવણ. તો બાળકો, આપણે સ્વર અને વ્યંજન ભણ્યા, ચિત્રો સામે અર્થ ને હિન્દી શબ્દ જોયા. હવે તમારી ચોપડીની અંદર શબ્દો જોઈને લખવાના છે અને એનો અભ્યાસ કરવાનો છે. થેન્ક યુ.